अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातहू। विद्यार्थी मित्रों, आपणे छेल्ले वर्षा ऋतु निबंध लख्यो, हवे आगळ आपणे बीजो निबंध लखवानो छे, मारू घर। मारू घर, तो मारू घर केवू होय? पहेलामां पहेलुं तो आपणे शुं लखी शकीए के मारू घर क्यां आव्युं ते? मारू घर क्यां आव्युं ते? के मारू घर कापोद्रा गाममां आवेलुं छे, अंकलेश्वर आवेलुं छे, खरोरमां आवेलुं छे, कोसंबरीमां आवेलुं छे, कोंडमां आवेलुं छे। तो आपणे गामनुं नाम लखी शकीए के भाई मारू घर कापोद्रा गाममां आवेलुं छे। हवे ઘરના અંદર શું શું છે? ઘર કેવું છે? કાચું છે, પાકું છે, એક માળનું છે, બે માળનું છે? અને એના ભોંયતળિયે એટલે કે એની જમીનના ઉપર શું છે? ટાઇલ્સ લગાવેલી છે, પથ્થર લગાવેલા છે, એની દિવાલો પથ્થરની છે, ઈંટની છે, ટાઇલ્સ લગાવેલી છે, આજુબાજુ શું છે? પછી ઘરના અંદર શું સગવડ છે? કેટલા રૂમ છે? બેઠક રૂમ કેવો છે? બેઠક રૂમના અંદર શું શું છે? પછી સુવાના ઓરડા કેટલા છે? તમારા વાંચવાના ઓરડા કેટલા છે? બેઠક રૂમના અંદર ટીવી, સોફા સેટ છે? રસોડું કેવું છે? કિચન કેવું છે? તેના અંદર ફ્રીજ, રસોડાનો સામાન, આ બધી વસ્તુઓ કઈ રીતે ગોઠવેલી છે તે, અને ઘરની આજુબાજુ શું છે? ખુલ્લું મેદાન છે કે બીજા મકાનો છે, અથવા તો બગીચો છે, અથવા તો ગાડીઓ મૂકવાનો, વાહન પાર્ક કરવા માટેની જગ્યા છે? આ દરેક વસ્તુ આપણે લખી શકીએ. તમારું ઘર ગામથી કેટલું દૂર છે? તમારી શાળાથી કેટલું દૂર છે? તમે ઘરમાં કોણ કોણ રહો છો? કેટલા સભ્યો ઘરમાં રહો છો? અને ઘરમાં તમને હવા ઉજાસ માટે શું છે? આ બધી વિગતો આપણે ઘરના અંદર લખી શકીએ કે મારું ઘર આ પ્રમાણે નું છે. હવે હું અહીંયા લખું છું, તમારે તમારી ગુજરાતીની નોટમાં એને લખવાનું છે. મારું ઘર જ્યાં આપણે શાંતિ અને હળવાશ અનુભવી અનુભવી શકીએ એવી જગાને ઘર કહેવામાં આવે છે અથવા તો કહે છે. હવે તમે કોંઢમાં રહેતા હો તો કોંઢ લખવાનું, તમે સંજાલીમાં રહેતા હો તો સંજાલી લખવાનું, ખરોરમાં રહેતા હો તો ખરોર લખવાનું, બરાબર, કોસંબરીમાં રહેતા હો તો કોસંબરી લખવાનું. મારું ઘર કાપોદરા ગામમાં આવેલું છે.
मारा घरमा दादा दादी जीजू रहता होय थे, दादा दादी मम्मी पप्पा, मम्मी पप्पा अने अमे भाई बहन, अमे भाई बहन खूब सारी रीते रहिए छे, खूब सारी रीते रहिए छे। મારું ઘર પાકું, પાકું અને બે માળનું છે, તેની દિવાલો ઈંટોની બનેલી છે, તેના ભોંય તળિયે લાડી લગાવેલી છે, તમારા પોઈન્ટ અરિયા પથ્થર હોય તો પથ્થર લખવાના તમારા ઘરમાં, બરાબર તેના નીચેના ભાગે દિવાનખંડ શયનખંડ, દિવાનખંડ એટલે કે બેઠક રૂમ, શયનખંડ એટલે કે બેડરૂમ, શયનખંડ અને રસોડું છે, રસોડું એટલે કિચન, રસોડું છે મારા ઘરના ઉપરના મારે બે શયનખંડ અને એક અભ્યાસખંડ છે, દિવાનખંડ ખૂબ જ મોટો છે, તેમાં સોફા સેટ, ટીવી સેટ અને કોમ્પ્યુટર ગોઠવેલા છે, નીચેના ભાગે જાજમ બિછાવેલી છે, તેની દિવાલ સુંદર રંગથી રંગેલી છે, તેની સામેની દિવાલ પર સુંદર પ્રકૃતિ ચિત્ર દોરેલ છે, દરેક ખંડને, દરેક ખંડમાં હવા ઉજાસ માટે
બે બે બારીઓ છે. દિવાન ખંડમાં એર કન્ડિશનર અને પંખો પણ છે. ઘરના એક ભાગમાં રસોડું છે જેમાં ગેસના ચૂલો અને વાસણ મૂકવાના ગોડો છે. એક ખૂણામાં જો સલમાન દેખાય છે કે નહીં બોર્ડ પર, એક ખૂણામાં રેફ્રિજરેટર ગોઠવેલું છે. બંધ કરી દે રેકોર્ડ. લગાય.